अबड़ासा तालुका ना नदिया खाते विश्व हिंदू परिषद बशरंग दल द्वारा शौर्य जागरण यात्रा निमित्त भव्य बाइक रैली नु आयोजन करवामां आव्युं हतुं। रामरथ आगमन माटे नल्या मध्ये रामरथ नु भव्यते भव्य स्वागत करवा माटे बाइक रेली नु आयोजन करवामां आव्युं हतुं, जेमां धर्मप्रेमी भाईओ बाइक रेली में जोड़ाया हता। रामरथ नु आगमन स्वागत श्री अबड़ादा दास सर्कल थी प्रस्थान करी श्री राम मंदिर नल्या सुधी विशाल बाइक रेली योजवामां आवी हती। त्यारबाद राम मंदिर ना पुजारी अने विश्व हिंदू परिषद तथा बजरंग दल ना सभ्यों द्वारा रामरथ नु पूजन करवामां आव्युं हतुं। અતિ ભવ્યતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું યાત્રાનું। યાત્રા દરમિયાન જે આગામી 8 તારીખે કર્ણાવતી ક્ષેત્રે એક ભવ્યતે ભવ્ય મહાસંમેલન થવા જઈ રહ્યું છે, લાખોની સંખ્યામાં બજરંગીઓ ત્યાં ભેગા થવાના છે। એ કાર્યક્રમને અંતર્ગત આ યાત્રા છે, આમંત્રણ પણ છે, સાથે સાથે આવનાર વર્ષમાં એની તારીખ પણ અને તિથિ પણ ફિક્સ થઈ ગઈ છે। આપણા પ્રભુ રામચંદ્ર ભગવાન ઈષ્ટદેવ શ્રી રામચંદ્ર ભગવાન 500 વર્ષ પછી નિજ મંદિરની અંદર પોઢવાના છે, એની પ્રાણ પ્રતિષ્ઠાનો તિથિ એ પણ નિશ્ચિત છે। તારીખ 21-22-23 જાન્યુઆરી 2024ની અંદર ભવ્યતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે, એનું આમંત્રણ પણ અમે લોકોને આપી રહ્યા છીએ અને હિન્દુ સમાજને જાગૃત કરી અને આવનારા દિવસોમાં એટલે 21 વિશ્વ હિન્દુ પરિષદ વાતાવરણ જિલ્લા મંત્રી પ્રદીપભાઈ ડાયાણી आज सवारना नान सरोवर थी रथ प्रस्थान कर्यो हतो, त्यार बपोरे दादा वीर अबड़ाना त्यां बपोरे भोजन लीधो, प्रसाद लीधो, त्यार बाद अत्रे नलिया मंदिर पहोंच्या छीए। ए आपणा राम मंदिर छे त्यां आपणे आरती करी, आपणा रथ पहोंच्यो छे अने महाराजे आरती करी, बधा भक्तोए दर्शन कर्या, ते बाद आपे अहीं आरती करी, हवे बधा રોજે રોજ આપણે મંદિરે અત્યારે ભવડી સંખ્યામાં પહોંચીએ છીએ, એવી જ રીતે આપણે રોજે રોજ મંદિરમાં આપણા નજીકના મંદિરમાં જઈએ ને આરતી કરીએ। જે અને દરેક ગામની અંદર ગાય પ્રતિપાળ, ધર્મના રક્ષક, રાષ્ટ્ર માટે જેમણે બલિદાનો આપ્યા એવી શૌર્ય અને મહાપુરુષોની યાદમાં બજરંગ દળ દ્વારા સમગ્ર ભારતની અંદર આ યાત્રાનું આયોજન થયેલ છે, જેના અનુસંધાને કચ્છ જિલ્લાની અંદર આપણા આજે નલિયા મધ્યે આ યાત્રાનું આગમન થયેલ છે। દાદા અબડા અડભંગની આ વીરભૂમિ ઉપર સર્કલથી બજાર ચોક થઈ અને રામ મંદિર સુધી બાઇક રેલી સ્વરૂપે આ યાત્રા અહીંયા પ્રસ્થાન કરી, ભવ્ય સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો ભગવાન શ્રી રામચંદ્રજીના રથના દર્શન કર્યા, આરતીનો લાભ લીધો અને આ યાત્રા આગામી દિવસોમાં આપણા જિલ્લાની અંદર। રમેશ ભાનુશાલી, જીટીવી ન્યૂઝ, નલિયા।